अपना एवीजीएस भावनगर ब्लड बैंक है। આ બધા થેલેસેમિયા ના મેજર માર્કો હા એ લોકો ને 15 20 ની સફર જ છે કિશોર ભાઈ ની અમે તે કેમ્પ આપ્યું છે તમને જો સાબ કામ નહી આવે હા નહી વગર મે કઈ નહી કરી આવો ને સાહેબ મારે ખાતા કરો કારણ કે એટલું જી ડેપ્રિસિએશન સાથે હું તો 6 વર્ષ નો હતો ને સાહેબ ત્યારે ભાવનગર જયારે મહિલા કોલેજ બ્લડ બેંક જયારે હતી ને ત્યારે જોડી આજે થેલેસેમિયા સેન્ટર ચાલુ કર્યું ને એટલે બહુ મોટો ફરક પડે અહીંયા એટલે સારું કામ થાય છે અત્યારે જ અહીંયા 5 બાળકો ની છે એટલા બાળકો બહાર રાહ જોઈ છે કેટલાક ને બ્લડ ચાલુ થઈ ગયા એ લોકો અહીંયા આવે ત્યારે નસમાં સોય મૂકીએ એ સોય જે મૂકીએ એ પણ લેટેસ્ટ એટલે 1250 રૂપિયા જેવી કોસ્ટમાં મળે આપણે ટોટલી ફ્રી ઓફ ચાર્જ કરીએ આ મશીનમાં ટકા થાય એટલે બ્લડ નક્કી કરીએ કેટલું આપવાનું છે એ અહીંથી જ બાજુમાં સેમ્પલ લઈને પેશન્ટ જોઈ જાય ફોર્મ ભરી દઈએ ત્યાંથી ગ્રુપિંગ ક્રોસ મેચિંગ મોસ્ટ લેટેસ્ટ ડિજિટલ ટેકનોલોજી કહે એ ક્રોસ મેચ કરવાનો અમને 100-150 રૂપિયા ખર્ચે બ્લડ આવે એટલે અમે અહીંયા ચાલુ કરી દઈએ ભણવા માટે આના માટે કારણ કે એક ઘણી ગરીબ પ્રજા છે અને એક વાર તમે જો બહાર લોહી ચડાવવા જાઓ ને ચલો ગવર્મેન્ટને થેલેસેમિયાને તો ફ્રી આપે છે પણ ચડાવવાના લોકો 1000-2000 રૂપિયા એટલે આ લોકોને ખૂબ શાંતિ થઈ જાય લગભગ 200 જેટલા બાળક આખા ભાવનગર ડિસ્ટ્રિક્ટથી આવે ને ધીસ એનજીઓ એટલે ટોટલી ફ્રી ઓફ ચાર્જ વી ડોન્ટ ચાર્જ અ સિંગલ પેની ફોર ઓલ ધીસ એક પણ પૈસો એમને નહીં કરે અને ઘણાને બે બ્લડ ચડાવવા પડે મોટું બાળક હોય ને તો એક બ્લડ પતે ને પછી અહીંયા કૂપન આપીએ નીચે લોજ છે ત્યાં જમ્યા એ પણ એક દાતા ને એક ચાલે છે અમારે એટલે બેઝિકલી આ અમારી એક્ટિવિટી તમને કીધી પણ તમને કહેવાનો અર્થ એ છે કે આ બધું કાર્ય અમે બ્લડ હોય તો જ કરી શકીએ નહીં તો અમે સ્ટેન્ડ છીએ તમે કરોડ રૂપિયા આપો તો એ આ કામ નથી થવાનું એટલે અમારા માટે સૌથી મોટું ડોનર છે બ્લડ ડોનર સમજ્યા પૈસા તો ભેગા થઈ ગયા છે આગળ પાછળ એટલે તમે જે કામ કરો છો એના માટે સલામ તમે સાહેબ તમે બધા રીતે સાથે રહીને ના તમે તમે વિચારો અમે તમને કીધું મારી પાસે બ્લડ ની બોટલ નહીં તો હું શું કરું કઈ જ ન થાય કશું ઇટ ઇઝ ઇમ્પોસિબલ વી કેન નોટ વર્ક એટલે આમાં સૌથી મોટો પૈસા આપનારો દાતા નહીં બ્લડ આપનારો દાતા અમારા માટે પછી અમારું મેનેજમેન્ટ આ બધું કર્યા કરીએ છીએ અમે થોડું આગળ પાછળ થાય પણ બ્લડ ન હોય તો અમે અટકી જઈએ
રિહેબિલિટેશન વર્ક ને બધું કરીએ છીએ. તમે બેઠા છો ને? અને બાળકો નું ત્યાં આરોગ્ય જોડે દેખાતો નથી. બીજું તો અમે અહીંયા આ બાળકોને લોહીના રિપોર્ટની જરૂર પડે દર 3 મહિને 4 મહિને. એ અમે ભાવનગરની લેબો જોડે ટાઈઅપ કરેલું છે. અને જે રફ આઈડિયા આપું, જે રિપોર્ટના 12,000 રૂપિયા થાય ને, અમે લગભગ 300 થી 350 રૂપિયામાં થઈ ગયા. એટલે એટલા 30% ભાવમાં અમે કરી દઈએ. અમે એ લોકોને રિક્વેસ્ટ કરી, દેવ હેલ્પ અસ, 3 લેબ છે, તણે તણે અમને હેલ્પ કરી, આરોગ્યમ, દેવ અને એક્યુપેથોલા. એટલે અમે રેન્ડમલી પેશન્ટ કે ને અમારી પ્રમાણે મોકલે. રેપ્યુટેડ બધી રેપ્યુટેડ, તમે પૂછી શકો, કોઈને પણ પૂછી શકો. શું કહેવાય, પ્રોફાઇલ એક્સેસ કરીએ છીએ. એટલે આ બાળકો હવે સમાજમાં ના આવે ને, એના માટે મોટિવેશન પેરેન્ટ્સને, સોસાયટીમાં, સમાજમાં થેલેસીમિયાના રિપોર્ટ કરો. માઇનર હોય તો, બે માઇનર હોય તો, બાળક ઘરમાં હોય ને ત્યારે પાણી ખેંચીને રિપોર્ટ કરે તો ખબર પડી જાય ત્રીજા મહિને. કેટલા બાળકો નોર્મલ છે? અમિતાભ બચ્ચન છે એ થેલેસીમિયા માઇનર છે. અમિતાભ બચ્ચન પોતે બે માઇનર ભેગા થાય, હસબન્ડ અને વાઈફ, તો 25% ચાન્સ છે બાળક મેજર જન્મે, 25% ચાન્સ છે બાળક નોર્મલ જન્મે, ને 50% ચાન્સ છે માઇનર જન્મે. જે માઇનર હોય ને એને જીવન જીવવામાં કોઈ તકલીફ ન થાય. એના ખાલી લોહીના ટકા આપણા 13-34 હોય, એના 11-10-11 હોય બસ, એટલું. બીજું કોઈ તકલીફ ન થાય. આપણી સામે, તમારી સામે દાખલો છે અમિતાભ બચ્ચન. હવે જયા બચ્ચન છે ને એ નોર્મલ છે. એટલે માઇનર અને નોર્મલ ના લગ્ન થાય ને તો 50% ચાન્સ છે નોર્મલ બાળક જન્મે, 50% માઇનર જન્મે. એટલે એ લોકોને તકલીફ ન થાય. પણ અહીંયા સમાજમાં છે ને ઘણી બધી કોમ્યુનિટી છે, દાખલા તરીકે વાણુકર છે, પ્રજાપતિ છે, મોમેડન છે, લોહી ન બને એટલે ડોક્ટર પાસે જઈને આ ખબર પડે. એટલે હવે અમે બધાને કહીએ છીએ કે થેલેસેમિયાનો ટેસ્ટ કરાવો. 18 વર્ષ જે લગ્નની એજમાં છે, જે બાળકની એજ કરવાની એજમાં છે, એ બધાએ થેલેસેમિયાના રિપોર્ટ કરવા જોઈએ. અને માઇનર હોય ને તો પાર્ટનરનો પણ કરવાનો, અને માઇનર હોય તો ડોક્ટરને મળીને આગળ પ્રેગ્નન્સી કરવાની, અને નોર્મલ હોય તો કોઈ ટેન્શન નથી. કેટલા બાળકો છે સાહેબ? સોરી, કેટલા બાળકો છે થેલેસેમિયા? અમારે લગભગ 200, 180 to 200. સમજતા નથી કે આગળ જઈને ખૂબ પ્રોબ્લેમ. ને તમે આ સંસ્થા છે ને એટલે સારું છે. તમે વિચારો કે એક બાળક છે, તમારે બ્લડ માટે આજીજી કરવી પડે. આજે મને કોઈ કહે ને, હું એક વખત આપીશ, બે વખત આપું. તમે દર મહિને તમારે બ્લડની જરૂર પડે, 1 બોટલ, 2 બોટલ, 3 બોટલ, 4 બોટલ, મોટા ચોટલે, તો તમારા કેટલા રિલેટિવ કેટલી હેલ્પ કરે. એ લોકોને લેવા એટલે આપણે ન કરી શકીએ. એટલે આવી સંસ્થા જેટલી કામ કરે છે ને, હેડ્સ ઓફ ટુ રિયલી. આ લોકોને ખૂબ શાંતિથી બાળકોને હવે નવી દવાઓ આવતા, બ્લડ ટેકનોલોજી સારી થતા, આ લોકોની લાઈફ સ્પેન બહુ વધી ગઈ. પહેલા જે સર્વાઈવ ઓનલી 15 યર્સ, અત્યારે 30-40, અમારી પાસે 45 વર્ષનો એક છોકરો છે, આરામથી બધું કામ કરે છે ને, ઇઝ ફાઇન. એટલે મેડિકેશન ની બધું જ અમે કર્યા કરીએ છીએ. એ લોકો દવા લેવા હોય તો આગળ પાછળ કરે, પણ વી ટ્રાય અવર લેવલ બેસ્ટ. અને એક ક્યોરેટિવ ટ્રીટમેન્ટ છે. ક્યોરેટિવ એટલે આ રોગ મટાડી શકે, એને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરવો. એટલે એના ભાઈ બહેન કે એના મા બાપ કે કોઈનું પણ બોન મેરો મેચ થાય ને, તો એનો બાળકાનો માવો કાઢીને આનામાં ઇન્જેક્ટ કરે ને, તો આ બાળક સારું થઈ જાય. પણ એના માટે લગભગ 15-20 લાખનો ખર્ચો છે, અને મેચિંગ ઇઝ ડિફિકલ્ટ. એટલે અમે એ પણ કરીએ છીએ. આ વર્ષે અમારા 2 બાળક ગયા મેચિંગમાં. એક બાળક ઓલમોસ્ટ થઈ ગયું છે, 6 મહિના એને કોર્ડન કરી રાખે, ઇન્ફેક્શન ના થાય ને, હવે એ બહાર આવશે. અને બીજાનો અત્યારે પ્રોસેસમાં છે. એટલે એના પૈસા બધું થઈને પેશન્ટને લગભગ 2 લાખ જેવું કાઢવું પડે. સાહેબ સેવા આપે છે. આપણને થેલેસેમિયા વિશે સંપૂર્ણ માહિતી આપી. આ જો આ બાળકો છે, આ થેલેસેમિયાગ્રસ્ત છે.
આ લોકોને અહીંયા સારવાર સારું. સાદુ લો આપણે ઘણા એમ કે 3 કરોડ બ્લડ નહીં કે ફાધર ને બાપાની જરૂર હોય દેશી ભાષામાં જરૂર હોય આપણે જે બ્લડ જેને સડાવવાનું હોય ગ્રુપ તો મેચ હોય જ તે બ્લડ બેંકમાં રોજનો સ્ટોકનો સ્ટેટસ આવી છે. આ